गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक ना अगत्यना एक्जाम्पल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों। दाखला नंबर 1 એટલે કે दाखला नंबर 3 मां -1 -3 અને -5 એ ત્રિઘાત બહુપદી p ઓફ x x ઘન માઇનસ x સ્ક્વેર માઇનસ 17x માઇનસ 15 ના શૂન્યો છે તે ચકાસો અને પછી તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। હવે પહેલા આપણે મિત્રો અહીંયા જુઓ શૂન્યો આપેલા છે એ આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે કે નહીં એ પહેલા ચકાસવાનું છે। તો આપણે પહેલા ત્રિઘાત બહુપદી લખીએ p ઓફ x બરાબર x ઘન માઇનસ x સ્ક્વેર માઇનસ 17x માઇનસ 15 આ રીતે આપણને આપેલી છે ત્રિઘાત બહુપદી। હવે આ ત્રણ શૂન્યો એ આ બહુપદીના છે કે નહીં એ ચકાસવા માટે પહેલું તો તમારે આ x ની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ 1 અને જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને જો જવાબ 0 ન આવે તો શૂન્ય નથી। તો માઇનસ 1 ની 3 ઘાત માઇનસ માઇનસ 1 ની 2 ઘાત એટલે x ની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ 1 તો 17 કૌંસમાં માઇનસ 1 માઇનસ 15 માટે p ઓફ માઇનસ 1 બરાબર માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1 થાય માઇનસ માઇનસ 1 ની 2 ઘાત એટલે માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 કરીએ તો કેટલા થાય 1 માઇનસ માઇનસ પ્લસ 17 એકા 17 અને ઓછા 15 માટે p ઓફ માઇનસ 1 બરાબર માઇનસ 1 માઇનસ 1 એટલે માઇનસ 2 પ્લસ 17 અને માઇનસ કેટલા આવે 15 માટે p ઓફ માઇનસ 1 બરાબર આ બે નું કરો તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી 17 માંથી 2 જાય તો 15 અને મોટી સંખ્યા આગળ પ્લસ ઓછા આ 15 માટે p ઓફ માઇનસ 1 બરાબર 15 માંથી 15 જાય તો 0 માટે આ રીતે જુઓ જવાબ 0 આવ્યો માટે માઇનસ 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે હવે એ જ રીતે આપણે બીજું શૂન્ય લઈએ p ઓફ x ની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ 3 બરાબર હવે જુઓ x ની જગ્યાએ માઇનસ 3 ની 3 ઘાત માઇનસ માઇનસ 3 ની 2 ઘાત માઇનસ 17 કૌંસમાં માઇનસ 3 ઘાત માઇનસ 15 ક્લિયર થઈ ગયું આટલું હવે આપણે શું કરીએ માઇનસ 3 બરાબર માઇનસ 3 નો 3 વાર ગુણાકાર કરો 3 તારી 9 9 તારી 27 અને 3 ઘાત છે એટલે માઇનસ 27 માઇનસ 3 ની 2 ઘાત એટલે માઇનસ 3 ગુણ્યા માઇનસ 3 એટલે પ્લસ 9 થાય અને આ માઇનસ ના માઇનસ 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 શું થઈ જાય પ્લસ 17 તારી 51 આ બે નો ગુણાકાર અને ઓછા 15 માટે p ઓફ માઇનસ 3 બરાબર આ બે નો સરવાળો કરો માઇનસ માઇનસ પ્લસ 9 ને 7 16 વધી પડી 1 2 ને 1 3 અને મોટી સંખ્યા આગળ માઇનસ પ્લસ 51 અને માઇનસ 15 ચલો p ઓફ માઇનસ 3 બરાબર હવે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી તો 11 માંથી 51 માંથી 36 બાદ કરો તો 11 માંથી 6 જાય તો 5 તો અહીંયા કેટલા આવ્યા 15 અને મોટી સંખ્યા આગળ માઇનસ અહીંયા પ્લસ મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે પ્લસ આવે અને ઓછા 15 માટે p ઓફ માઇનસ 3 બરાબર 15 માંથી 15 જાય તો 0 તો આમ માઇનસ 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે બહુપદીનું શૂન્ય છે
હવે એ જ રીતે આપણે નેક્સ્ટ બીજું ચેક કરીએ તો p કૌંસમાં 5 બરાબર 5 નો 3 ઘાત ઓછા 5 ની 2 ઘાત ઓછા 17 કૌંસમાં 5 અને ઓછા 15 આની અંદર આપણે આ જે ત્રિઘાત બહુપદી છે એની અંદર આપણે કિંમતો મૂકવાની બરોબર તો માટે p ઓફ 5 બરાબર 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 કરીએ 125 5 નો વર્ગ એટલે 25 17 5 85 અને ઓછા 15 માટે p ઓફ 5 બરાબર આવેની બાદબાકી કરો તો 100 ઓછા 85 અને ઓછા 15 માટે p ઓફ 5 બરાબર 100 માંથી 85 જાય તો 15 ઓછા 15 માટે p ઓફ 5 બરાબર 15 માંથી 15 જાય તો 0 તો શૂન્ય જવાબ મળ્યો તો આમ 5 આ 5 એ આપેલ ત્રિઘાત બહુપદીનું બહુપદીનું શૂન્ય છે બરોબર એટલે આ રીતે આ ત્રણે શૂન્યો ત્રિઘાત બહુપદીના થયા ક્લિયર હવે મિત્રો આપણે શું કરીએ શૂન્યોનો સરવાળો લઈએ અહીંયા શું કીધું છે જુઓ શૂન્યો છે કે નહીં એ ચકાસી લીધું હવે એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો પણ એ પહેલા તમારે ત્રિઘાત બહુપદીનું આ પ્રમાણિત સ્વરૂપ યાદ રાખવાનું કે p ઓફ x બરાબર ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d બરોબર તો આપણું ત્રિઘાત બહુપદી કઈ છે તો જુઓ p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ x સ્ક્વેર માઇનસ 17x માઇનસ 15 ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા હવે જો આ પ્રમાણિત સ્વરૂપ આપણે તૈયાર કરવાનું તો એમાં a બરાબર અહીંયા જુઓ કશું છે ના 1 અહીંયા કશું નથી b બરાબર આ b ની જગ્યાએ કેટલા છે માઇનસ 1 કહેવાય c ની જગ્યાએ cx x ની જોડે કોણ છે માઇનસ 17 અને d બરાબર અચળ પદ માઇનસ 15 તો આ રીતે આપણને આ a b c અને d ની કિંમતો મળી ગઈ હવે મિત્રો આપણે સૌ પ્રથમ શૂન્યોનો સરવાળો ચેક કરીશું તો અહીંયા લખી કાઢીએ શૂન્યોનો સરવાળો બરાબર આપણી પાસે શૂન્યો કયા છે તો 3 આપેલા છે માઇનસ 1 વત્તા માઇનસ 3 વત્તા 5 આપેલા છે તો બરાબર માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ 3 પ્લસ 5 બરાબર માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 મોટી સંખ્યા આગળ માઇનસ 5 માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 4 જાય તો 1 એટલે શૂન્યનો સરવાળો મિત્રો આપણને કેટલો મળ્યો 1 બરોબર હવે આપણે શું કરીએ શૂન્યનો સરવાળો સૂત્રની રીતે કરીએ તો આપણે અહીંયા લખીએ કે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ બરાબર માઇનસ બી એટલે કેટલા છે જુઓ માઇનસ 1 અને એ બરાબર 1 માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ કેટલો આવે 1 તો મિત્રો જુઓ આ સૂત્રની રીતે આપણે કર્યું આ કઈ રીત વાપરી સૂત્ર અને આ કઈ રીત છે સીધી રીત સરળ રીત અને બંનેમાં જવાબ કેવા આવ્યા સમાન ક્લિયર ચલો હવે ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળો છે ને એમાં બબ્બે શૂન્યનો અહીંયા લેવાના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ગુણાકારનો સરવાળો પણ પહેલા મિત્રો કઈ રીત લેવાની સીધી રીત બરોબર તો બરાબર જુઓ ગુણાકાર કીધું છે બબ્બે શૂન્યો એટલે માઇનસ 1 ગુણ્યા માઇનસ 3
वत्ता माइनस त्रण गुण्या पांच वत्ता पांच गुण्या माइनस एक तो बराबर आ बेनो गुणाकार करो त्रण एका त्रण पछी प्लस माइनस माइनस पांच तारी पंदर प्लस माइनस माइनस पांच एका पांचा तो बराबर तेर माथी पंदर माथी त्रण जाए तो बार मोटी संख्या आगळ माइनस तो माइनस पांच तो बराबर माइनस माइनस प्लस बार ने पांच सत्तर अने मोटी संख्या आगळ माइनस एटले केटलो जवाब आव्यो माइनस सत्तर। हवे मित्रों सूत्रनी रीते आपणे लईए ध्यान आपजो खास के सूत्रनी रीत बब्बे शून्यना गुणाकार नो सरवाळो सूत्रनी रीते तो सूत्र अहींया खास याद राखवानुं क्यु थाय सी छेदमां ए थाय शू थाय मित्रों सी छेदमां ए थाय बराबर तो हवे जुओ सी एटले केटला छे माइनस सत्तर अने ए बराबर केटला छे एक तो बराबर केटला आव्या माइनस सत्तर। हवे तमे चेक करो बन्ने जवाब केवा आव्या समान बराबर। चलो हवे आपणे त्यार पछी त्रीजा नंबर मा आ मेथड खास याद राखवानी शून्यो नो गुणाकार लेवानो शू लेवानो शून्यो नो गुणाकार तो आपणे अहींया लई लईए शून्यो नो गुणाकार। हवे आपणी पासे त्रण शून्यो छे माइनस एक गुण्या माइनस त्रण अने पांच आ बधानो गुणाकार करो पांच तारी पंदर पंदर एका पंदर अने माइनस माइनस प्लस एटले केटलो आव्यो जवाब पंदर। आ सीधी रीते आव्यो कई रीत वापरी आपणे शून्यो नो गुणाकार अने ए पण सीधी सरळ रीत वापरी आपणे बराबर। हवे आपणे सूत्रनी रीते करवानुं छे तो आपणे अहींया लखीए बाजूमां जग्या नथी अहींया सूत्रनी रीते गुणाकार तो बराबर माइनस जो शून्य नो गुणाकार सूत्रनी रीते करवानुं होय तो माइनस डी छेदमां ए थाय बराबर माइनस डी डी एटले जो आ रहा है माइनस पंदर अने छेदमां ए ए बराबर एक तो बराबर माइनस माइनस प्लस एटले केटला वध्या पंदर तो जुओ अहींया मित्रों सौ प्रथम आ सूत्रनी रीत अने सीधी रीत एमां पण जवाब केवा आव्या समान तो खास ध्यान राखजो ज्यारे त्रिघात बहुपदी मळे त्यारे पहेला शून्યોને આપણે આ રીતે ચકાસવાના જો જવાબ 0 આવે તો એ ત્રિઘાત બહુપદીનું શૂન્ય છે એમ કહેવાય અને ત્યાર પછી આપણે ત્રિઘાત બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું એટલે એ બી સી અને ડી ની કિંમતો મળે ત્યાર પછી બીજા સ્ટેપમાં શૂન્યનો સરવાળો સીધી રીતે અને સૂત્રની રીતે કરવાનો અને એમાં જવાબ સરખાવવા જોઈએ ન આવે તો ક્યાંક ભૂલ થઈ છે। બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો સીધી રીતે અને સૂત્રની રીતે સીધી રીતે જવાબ માઇનસ સત્તર મળ્યો અને સૂત્ર આપણો સી છેદમાં એ આ યાદ રાખજો સી છેદમાં એ અને એનો જવાબ પણ માઇનસ સત્તર મળ્યા એટલે બંને સમાન મળ્યા બરોબર। ત્યાર પછી શૂન્યનો ગુણાકાર સીધી રીતે કરવાનો અને ત્યાર પછી સૂત્રની રીતે કરીએ અને સૂત્ર છે માઇનસ ડી છેદમાં એ તો આમ એના પણ જવાબ કેવા મળ્યા સમાન। તો મિત્રો આ રીતે સહગુણકો વચ્ચેનો સંબંધ પણ આપણે ચકાસી લીધો તો આ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં મિત્રો બોર્ડમાં પૂછાય છે તો અચૂક પ્રેક્ટિસ કરી લેજો। નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।